દિલ્હીથી આવ્યા ગુજરાત માટે સારા સમાચાર. ગુજરાતના 87 રેલવે સ્ટેશનો વર્લ્ડ ક્લાસના રેલવે સ્ટેશન બનશે, જેમાં કિમ અને બારડોલીનો સમાવેશ થતા સ્થાનિકોમાં ખુશી જોવા મળી રહી છે. ભૂતકાળની સરકારમાં રેલવે સ્ટેશનોની હાલત અત્યંત ખરાબ હતી. રેલવે સ્ટેશનો પર વારંવાર ગંદકી જોવા મળતી અને અનેક સમસ્યાઓથી મુસાફરો પરેશાન હતા. પરંતુ હવે દિલ્હીથી ગુજરાત માટે સારા સમાચાર આવ્યા છે. ગુજરાતના 87 રેલવે સ્ટેશનોની કાયાપલટ થવાની છે. રાજ્યના 87 રેલવે સ્ટેશનો વર્લ્ડ ક્લાસ સ્ટેશન બનશે, સાથે ભારતના વારસાને જીવંત રાખવા તમામ સ્ટેશનો પર તેની ઝાંખી જોવા મળશે. મારું નામ રજનીશકુમાર લક્ષ્મીભાઈ રાઘવાણી છે. હું રેલવેમાં પેસેન્જર તરીકે અવારનવાર અપડાઉન કરું છું અને હાલ જ રેલવે મંત્રાલય દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે, તેમાં 87 રેલવે સ્ટેશનમાં ભારતની વિવિધ વારસાગત પ્રવૃત્તિઓની રીતે આધુનિક બનાવવાની એક જાહેરાત કરવામાં આવી છે, જેમાં 87 રેલવેમાં ગુજરાતના 87 રેલવેમાં આપનું એક કિમ રેલવે સ્ટેશનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. એક આ ખૂબ સારી પહેલ છે કે જે આવનારા દિવસોમાં રેલવે સ્ટેશન ઉપર આપની ભારતીય વારસાગત પ્રવૃત્તિઓ દર્શાવવામાં આવશે, જેથી આવનારા સમયમાં છોકરાઓ જે સ્ટુડન્ટો કોલેજ ટ્રેનોમાં અપડાઉન કરે છે તેમને ભારતીય વારસાગત પ્રવૃત્તિઓ વિશે અવનવી માહિતીઓ મળશે અને જેનાથી છોકરાઓના નોલેજોમાં પણ વધારો થશે. આ એક ભારતીય મંત્રાલય દ્વારા ખૂબ સારી પ્રવૃત્તિ છે. ગુજરાતના 87 રેલવે સ્ટેશનમાં સુરતના કિમ અને બારડોલી રેલવે સ્ટેશનોનો સમાવેશ થતા કિમ અને બારડોલી તાલુકામાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ભૂતકાળમાં કિમ રેલવે સ્ટેશન એટલે સમસ્યાનું ઘર માનવામાં આવતું હતું. તેમાંથી વારંવાર બંધ થતી રેલવે ફાટક માથાના દુખાવા સમાન હતી. ટ્રેનોના સ્ટોપ જ મળતા ન હતા તેવા સમયે કિમના ઉસ્માન કાનુગા, રફીક કાનુગા સહિત ગ્રામજનો વારંવાર એક્સપ્રેસ ટ્રેનોના સ્ટોપેજ માટે રજૂઆત કરતા અને રેલવે મંત્રાલય દ્વારા કિમને અનેક ટ્રેનોના સ્ટોપેજ પણ આપ્યા છે. આજે કિમ રેલવે સ્ટેશન આધુનિક બની ગયું છે અને સતત સુવિધામાં વધારો થઈ રહ્યો છે. સાંભળો શું કહી રહ્યા છે સ્થાનિક આગેવાન રફીક કાનુગા. હું રફીક કાનુગા. કેન્દ્રીય રેલવે મંત્રી તરફથી એક ઘોષણા કરવામાં આવી છે કે ગુજરાતના 87 રેલવે સ્ટેશન પૈકી કિમને એક વર્લ્ડ ક્લાસ સ્ટેશન બનાવવા માટે એક ઘોષણા કરવામાં આવી છે, જેના લીધે કિમજનોમાં એક આનંદની લાગણી પ્રસરી છે. સાથે સાથે કિમ રેલવે સ્ટેશનને જ્યારે આદર્શ સ્ટેશનનો દરજ્જો આપવામાં આવ્યો હતો અને જે આદર્શ સ્ટેશન તરીકે જે સુવિધા જે ગામજનોને મળવી જોઈએ તે સુવિધામાં બી હજી ઘણી ઉણપ છે. સાથે સાથે કિમ ઓવરબ્રિજનું કામ હાલમાં પ્રગતિમાં છે. આશા રાખું છું કે બે લાઇનનો રોડ, ફોરલેન રોડ છે, આમ તો ફોરલેન બ્રિજ છે, પણ ટુ લેન બ્રિજ ચાલુ કરવા માટે જે રેલવે તંત્ર તરફથી પ્રયાસો ચાલી રહ્યા છે અને માર્ચ 2023 સુધીમાં પહેલો ટુ લેન રોડ ચાલુ કરવામાં આવશે એવી આશા છે. અને બીજું એક ખાસ કહેવાનું કે જે આ ઓવરબ્રિજ છે એને થોડો લંબાવવામાં આવે, એક નાકાથી બીજા નાકા સુધી લંબાવવામાં આવે તો એ મુસાફરો તેમજ આમ જનતા માટે ખાસ ઉપયોગી થશે. આશા રાખું છું કે બરોડા DRM અને જનરલ મેનેજર આ સુવિધામાં વધારો કરે અને કામ ઝડપી બનાવે એવી આશા રાખું છું. જ્યારથી રેલવે મંત્રી દર્શનાબેન જરદસ બન્યા છે ત્યારથી તેઓ સતત વિકાસના કામોને વળગી રહ્યા છે. હાલમાં ગુજરાતના 87 રેલવે સ્ટેશનો આધુનિક બનવાના છે અને તેમાં એક કિમ અને બારડોલી રેલવે સ્ટેશનોનો સમાવેશ કરાયો છે. આ શ્રેષ્ઠ આયોજન પાછળ રેલ મંત્રી દર્શનાબેન જરદોસ છે. રેલવેમાં સુધારાની સાથે સુવિધા પણ વધી રહી છે, નવી નવી ટ્રેનો આવી રહી છે. બુલેટ ટ્રેન પણ પ્રધાનમંત્રીનો ડ્રીમ પ્રોજેક્ટ છે અને તેની કામગીરી પણ યુદ્ધના ધોરણે થઈ રહી છે. ખાસ તો રેલ મંત્રી સુરતના હોય અને દક્ષિણ ગુજરાતની રેલવેની સમસ્યાથી તેઓ જાણકાર છે, એટલે રેલવેને લગતી તમામ સમસ્યાઓમાંથી હવે ચોક્કસ નિકાલ આવશે અને રેલવે આધુનિક બનશે, વર્લ્ડ ક્લાસ બનશે. પણ સાથે રેલવે મંત્રાલયે પણ ધ્યાન રાખવું છે કે ભારતના પારંપરિક વારસાને જીવંત રાખવા રેલવે સ્ટેશનો પર તેની ઝાંખી પણ જોવા મળશે. ગુજરાતના તેમાંય ખાસ કરીને કિમ અને બારડોલીના લોકો રેલ મંત્રી દર્શનાબેન જરદોસનો દિલથી આભાર માને છે. બ્યુરો રિપોર્ટ, જનસાક્ષી ન્યૂઝ, બારડોલી.